નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 પીયર પીયર ડાન્સિંગ પીયર પીયર ડાન્સિંગ માં આપણે એક્ટિવિટી 1 અને પહેલાના જૂનમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 2 નો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ તમારી ટેક્સ્ટબુક તમારી સાથે રાખી અને આ વિડીયો જોવાનો છે. તમારી ટેક્સ્ટબુક સાથે રાખો અને અંદર ટેક્સ્ટબુકની અંદર ધરા આપો. ચલો, ટેક્સ્ટબુકની અંદર પાના નંબર છે 49, યુનિટ 5 હિયર હિયર ડાન્સ એક્ટિવિટી 2 માં જો સૌથી પહેલા સૂચના લખેલ છે, ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દો વપરાયા હતા તેને શોધી તેની ફરતે ગોળ કરો. ગીત એટલે કયું ગીત? તો કે એક્ટિવિટી 1 માં જે આપણે હિયર હિયર ડાન્સિંગ વેલકમનું જે સોંગ હતું, જે ગીત હતું, એમાં કયા કયા શબ્દો વપરાયા છે, એટલે મીન્સ કે કયા કયા વર્બ કઈ કઈ ક્રિયાઓ વપરાયેલ છે, એ ક્રિયાઓને આપણે ગોળ કરવાનું છે. ચલો, તો સૌથી પહેલું શું છે કે મોહસિન ઇઝ પ્લેઇંગ. મોહસિન ઇઝ પ્લેઇંગ, મોહસિન એ છોકરાનું નામ છે, ઇઝ એટલે છે, પ્લેઇંગ એટલે રમી રહ્યો. તો આ પ્લેઇંગ જે શબ્દ છે, PLAYING, આ પ્લેઇંગ જે શબ્દ છે એ આપણે એક્ટિવિટી 1 માં આવેલો છે? તો કે ના, તમે એક્ટિવિટી 1 ની અંદર ધ્યાન આપશો તો આ પ્લેઇંગ શબ્દ એક્ટિવિટી 1 માં ક્યાંય આવેલો નથી. તો આના ઉપર રાઉન્ડ કરવાનું નહીં. ચલો, બાજુમાં બીજું વાક્ય જોઈએ. તો મીરા ઇઝ ડાન્સિંગ. ડાન્સિંગ એટલે નાચી રહી. મીરા નાચી રહી છે. આમાં ડાન્સિંગ DANCING, આ ડાન્સિંગમાં એને રાઉન્ડ કરેલું છે, એટલે ડાન્સિંગ શબ્દ આપણે એક્ટિવિટી 1 માં આવી ગયેલો છે, એટલે એના ઉપર રાઉન્ડ એને કરેલી આપેલું છે. હવે એના પછી વાક્ય જોઈએ. તો કુકુ ઇઝ સિંગિંગ. સિંગિંગ એટલે સિંગ એટલે ગાવું, SINGING, સિંગ એટલે ગાવું અને સિંગિંગ પાછળ ING, સિંગિંગ એટલે ગાઈ રહી છે. કુકુ ગાઈ રહી છે. તો આ ગીત ગાવ અથવા તો ગાઈ રહી છે, આવો શબ્દ ક્યારે એક્ટિવિટી 1 માં આવ્યો છે? તો કે આવ્યો નથી, એટલે એના ઉપર કામ કરવાનું નહીં. હવે પછી જુઓ, ધેટ મેન ઇઝ જમ્પિંગ. ધેટ એટલે પેલું, મેન એટલે માણસ, ઇઝ એટલે છે, અને જમ્પિંગ, જમ્પ એટલે કૂદવું, JUMP, જમ્પ એટલે કૂદવું, અને જમ્પિંગ એટલે કૂદી રહ્યો છે. તો આ જમ્પિંગ શબ્દ આપણે એક્ટિવિટી 1 માં ક્યાંય આવ્યો નથી, તો એના પર રાઉન્ડ થશે? તો કે ના, નહીં થાય. ચલો, હવે જોઈએ. સી ઇઝ રીડિંગ. રીડ એટલે વાંચવું, RED, રીડ એટલે વાંચવું, અને રીડિંગ એટલે વાંચી રહી છે અથવા વાંચી રહ્યો છે. તો આ રીડિંગ શબ્દ આપણે એક્ટિવિટી 1 માં ક્યાંય આવેલો છે? તો એક્ટિવિટી 1 માં રીડિંગ શબ્દ ક્યાંય આવેલો નથી, તો એના ઉપર રીડિંગ ઉપર રાઉન્ડ થશે નહીં. ચલો, આગળનું વાક્ય જોઈએ. તો હી ઇઝ રાઇટિંગ. હી ઇઝ રાઇટિંગ, WRITING, રાઇટિંગ એટલે લખી રહ્યો છે. અહીંયા હી છે એટલે છોકરો, તે છોકરો લખી રહ્યો છે. આખા વાક્યનું ગુજરાતી એવું થશે. તો રાઇટિંગ શબ્દ પણ એક્ટિવિટી 1 ની ફોર્મમાં ક્યાંય આવ્યો નથી. હવે છે, હર બઝર ઇઝ ક્લેપિંગ. ક્લેપિંગ, CLAPPING, ક્લેપ એટલે તાળી પાડવી, અને ક્લેપિંગ એટલે તાળી પાડી રહ્યો છે. હરભજન તાળી પાડી રહ્યો છે. તો આ ક્લેપિંગ શબ્દ છે એ આપણે એક્ટિવિટી 1 ની ફોર્મમાં આવેલો છે? તો કે હા, એક્ટિવિટી 1 માં ક્લેપિંગ શબ્દ આવે છે, તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. તમારે પણ મારી સાથે સાથે તમારી એક્ટિવિટી 2 માં હું જે કંઈ પણ રાઉન્ડ કરું અને જે કંઈ પણ પૂરાવું તે તમારે પણ મારી સાથે પૂરવાનું છે. હવે જુઓ, ધ ટીચર ઇઝ લાફિંગ. ચલો, લાફિંગ એટલે લાફ એટલે હસવું, LAUGH, લાફ એટલે હસવું, અને લાફિંગ એટલે હસી રહ્યો છે. તો આ હસવું, લાફિંગ શબ્દ એ એક્ટિવિટી 1 માં જે પોએમ છે એમાં આવેલો છે? તો કે હા, લાફિંગ શબ્દ આવેલો છે. તો આપણે લાફિંગ ઉપર રાઉન્ડ કરીશું. ચલો, હવે જોઈએ. ધ બોયઝ આર
eating bananas. The boys એટલે છોકરાઓ eating એટલે ખાઈ રહ્યા છે. banana એટલે કેળું. છોકરાઓ શું કરે છે? કેળું ખાઈ રહ્યા છે. eating આ eating શબ્દ છે એ આપણે એક્ટિવિટી 1 ની પોઈન્ટ માં આપેલો છે. તો કે હા eating શબ્દ એક્ટિવિટી 1 ની પોઈન્ટ માં છે. તો આપણે એના પર રાઉન્ડ કરીશું. ચલો હવે જોઈએ. Nancy is opening the door. Nancy is opening the door. Opening એટલે ખોલી રહી છે. O P E N I N G. આ opening જે શબ્દ છે એ આપણે એક્ટિવિટી 1 ની પોઈન્ટ માં છે. તો કે હા છે. આપણે એના પર નામ કરીશું. ચલો હવે જોઈએ છેલ્લું વાક્ય છે. Rahul is throwing the ball. Throwing એટલે ફેંકવું. Throw એટલે ફેંકવું. રાહુલ શું કરી રહ્યો છે? તો કે રાહુલ એ બોલને ફેંકી રહ્યો છે. તો આ જે થોઈ શબ્દ છે એ આપણે એક્ટિવિટી 1 ની પોઈન્ટ માં આવેલો છે. તો કે એક્ટિવિટી 1 ની પોઈન્ટ માં થોઈ શબ્દ આવેલો નથી. તો આ છે આપણે એક્ટિવિટી 2. જે એક્ટિવિટી 2 તમારે મારી સાથે તમારી ટેક્સ્ટ બુક માં પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2 પછી આવે છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં આપણે એક નાનકડું ગીત છે એ ગીત શિક્ષકની મદદથી ગાવાનું છે અને તમારે સમજવાનું છે. આ ગીતના જે મેઇન સ્પેલિંગો છે મેં અહીંયા બોર્ડ પર લખ્યા છે. ચલો તો એ સ્પેલિંગનું થોડુંક આપણે રિવિઝન કરીએ. તો સૌથી પહેલાં છે રેડ. આર ઈ ડી રેડ એટલે લાલ. રેડ એટલે કયો રંગ? લાલ રંગ. એના પછી છે એમ એ આર બી એલ ઈ માર્બલ એટલે લખોટી. તમે જે લખોટી રમો છો ને એ લખોટીને ઇંગ્લિશમાં માર્બલ કહેવાય. એના પછી છે બી એલ યુ ઈ બ્લુ એટલે ભૂરું. જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલું. એન એ ડબલ્યુ ન્યૂ એટલે નવ. જે નવ વસ્તુ હોય ને એને ઇંગ્લિશમાં ન્યૂ કહેવાય. એના પછી છે Y E double L O W yellow એટલે પીળું. એના પછીનું સ્પેલિંગ છે B L A C K black એટલે કાળો. O R A N G E orange એટલે નારંગી. એના પછી V I O L E T violet એટલે વાદળી. જે વાદળી રંગ હોય ને એને violet કહે છે. એના પછી છે તમારા માટે છે કે ના?
એટલે આવવું, મોમ એટલે આવવું, ડિયર એટલે પ્રિય, મારા પ્રિય તું આ, કમ એટલે આ અથવા તો આવવું, કમ ડિયર, કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક, પ્લે એટલે રમવું, વિથ એટલે સાથે, ક્વિક એટલે ઝડપી, મારા વહાલા, મારા પ્રિય તું મારી સાથે ઝડપથી રમવા માટે આ કે મારા વાલા મારા વાલા મારી સાથે ઝડપથી તું રમવા આ ધીસ ઇઝ માય પ્રોમિસ ધીસ ઇઝ એટલે આ માય એટલે મારું પ્રોમિસ એટલે વચન આ મારું વચન છે આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક આઈ વિલ આઈ એટલે હું વિલ એટલે ભવિષ્યનું રૂપ છે વિલ એટલે ભવિષ્યનું રૂપ છે નોટ પ્લે ટુ ટ્રિક ટ્રિક એટલે મજા પ્લે એટલે રમવું તો આખા વાક્યનું ગુજરાતી શું થશે કે હું ક્યારેય તારી રમતમાં મજા કરીશ નહીં અને હું તને વચન આપું છું કે હું તારી સાથે રમતમાં ક્યારેય મજા કરીશ નહીં અને તું મારી સાથે રમવા આ તો આ ફ્રેમમાં સૌથી પહેલાં એમ કે છે કે લાલ લખોટી ભૂરી લખોટી લીલી લખોટી ભૂરી છે પીળી બ્લેક ઓરેન્જ વાયલેટ આ બધા રંગના તારા માટે લખોટીઓ છે કમ ડિયર તું અહીંયા આવ હું તારી સાથે રમવા માટે આવું છું ધીસ ઇઝ માય પ્રોમિસ આ મારું વચન છે અને હું તારી સાથે ક્યારે મજાક કરીશ નહીં આ બધું એવું કહેવા માંગે છે આ એક્ટિવિટી થ્રી એમાં શેની સમજ આપે છે તો કે એક્ટિવિટી થ્રીમાં આપણને રંગની ઓળખ આપે છે કે ઇંગ્લિશમાં રંગને કયા કયા નામે ઓળખાય તો સૌથી પહેલાં છે રેડ રેડ એટલે લાલ લાલ બ્લુ એટલે ભૂરો ગ્રીન એટલે લીલો યલો એટલે પીળો બ્લેક એટલે કાળો ઓરેન્જ એટલે નારંગી આવી રીતે અલગ અલગ રંગોની માહિતી આપે છે આ એક્ટિવિટી ત્રણમાં મેં તમને જે સ્પેલિંગો લખાવ્યા છે તે તમારે નોટબુકની અંદર લખી અને એને તૈયાર કરવાના છે જો તમે સ્પેલિંગો તૈયાર કરશો તો જ તમને ઇંગ્લિશ વિષયમાં સમજણ પડશે અને ઇંગ્લિશ વિષય ભણવાની મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારી મારી સાથે હું જે કંઈ પણ તમને સ્પેલિંગો લખાવું